નમસ્કાર મિત્રો દ્રપણ એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જ્યાં તમને મળે છે શૈક્ષણિક વિડીયો તેમજ સરકારી ભરતીને લગતી માહિતીની તમામ અપડેટ તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું સરકારી માધ્યમિક શાળાની ભરતી પ્રક્રિયા અંતર્ગત જે વેઇટિંગ ફેસ ટુ આવવાનું હતું તે આવી ચૂક્યું છે જે આપ ઓફિશિયલી વેબસાઇટ ઉપર અહીં જોઈ શકો છો અને તેના માટેની સૂચનાઓ પણ મુકાઈ ગઈ છે અને તેની સાથે જ કયા કયા વિષયનું વેઇટિંગ લિસ્ટ ઓપન થયું છે તેની વાત કરીએ તો ગુજરાતી મીડિયમની અંદર અંગ્રેજી એની સાથે જ ગુજરાતી વિષય એની સાથે સોશિયલ સાયન્સ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે મેથ્સ સાયન્સનું પણ ઓપન કરવામાં આવ્યું છે આ બધું ગુજરાતી મીડિયમની વાત હું કરી રહ્યો છું હવે તેના માટે ખાસ જે અગત્યની સૂચનાઓ મુકાયેલી છે તે પણ અહીં આપ ઓફિશિયલી વેબસાઇટ ઉપર જોઈ શકો છો જેમાં અગત્યની જે સૂચનાઓ છે તેની વાત કરીએ તો જે લોકો ક્વોલિફાઈડ થયા છે અને જે શૈક્ષણિક ઠરાવ પ્રમાણે જેમના નામ વિષયવાર અને કેટેગરી વાઇઝ જે લોકોને શાળા મળેલ છે તેમના નામ વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે અને તે લોકોને એસએમએસથી જાણ કરેલી છે જો આપને હજુ સુધી એસએમએસ ના મળ્યો હોય તો આપ ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈ અને આપનું નામ છે કે નહીં તે જોઈ શકો છો હવે ખાસ અગત્યના સમાચાર જે છે કે ક્વોલિફાઈડ વેઇટિંગ લિસ્ટ ટુ એટલે કે ફેસ ટુમાં સમાવિષ્ટ જે ઉમેદવારો છે એમને તારીખ સાત સાત બે હજાર એકવીસના રોજ એટલે કે આજથી જ સવારના અગિયાર કલાકથી એટલે કે અગિયાર વાગ્યાથી તારીખ સાત સાત બે હજાર એકવીસ એટલે કે આજની જ તારીખ છે અને સાંજે ચાર કલાક સુધી ઓફિશિયલી વેબસાઇટ ઉપરથી પોતાની ઓનલાઈન જિલ્લા પસંદગી આપી શકશે એટલે મિત્રો આજનો એક જ દિવસ છે ચાર વાગ્યા સુધીનો સમય છે તો આ માહિતીને વધુમાં વધુ શેર કરો જેથી આવા કોઈ ઉમેદવારો હોય કે જેમના સુધી આ માહિતી ન પહોંચી હોય એવા ઉમેદવારો સુધી પણ આ વિડીયો પહોંચાડવા આપ પ્રયત્ન કરજો જેથી કોઈ ઉમેદવાર રહી ન જાય હવે આવા જે તે ઉમેદવારો છે એના વિશે આગળ સૂચના કહે છે કે ક્વોલિફાઈડ વેઇટિંગ લિસ્ટ ટુમાં સમાવિષ્ટ તમામ ઉમેદવારોને ફરજિયાતપણે ઓનલાઈન જિલ્લા પસંદગી આપવાની રહેશે ઓનલાઈન જિલ્લા પસંદગી ન આપનાર ઉમેદવારો ભરતી પ્રક્રિયા અન્વયે પોતાનો હક જતો કરવા ઈચ્છે છે તેવું માની અને તેમને બાકાત કરવામાં આવશે ઓનલાઈન જિલ્લા પસંદગી કરવા માટે થઈ અને જે આગળ આપણે જિલ્લા પસંદગી કરી હતી શાળા પસંદગી તેવી જ રીતના કરવાની રહેશે ખાસ ઉમેદવારો પોતાના જિલ્લા પસંદગી જિલ્લા પસંદગી આપવાની છેલ્લી તારીખ સાત સાત બે હજાર એકવીસના રોજ સાંજે ત્રણ ને ઓગણસાઠ કલાક સુધી ફેરફાર કરી શકશો પરંતુ સાત સાત બે હજાર એકવીસના રોજ ચાર કલાકે આપે જે જિલ્લા પસંદગી આપેલ હશે તેને અંતિમ માની અને સોફ્ટવેર ઓટો સબમિટ આપી દેશે અને અનુસાર આપના મેરિટ મુજબ આપને સોફ્ટવેર ઓનલાઈન જિલ્લા ફાળવણી કરવામાં આવશે બરાબર જિલ્લા ફાળવણી થઈ ગયા બાદ બીજા તબક્કામાં ઓનલાઈન શાળા ફાળવણી કરવામાં આવશે જે અંગે અલગથી માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવશે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ પ્રતિ પસંદગી સમિતિ આપને શુભકામના પાઠવે છે અને ખાસ મિત્રો અહીં બે વખત છે એક જિલ્લા પસંદગી અલગથી છે અને શાળા પસંદગી પણ અલગથી છે સરકારીમાં જે રીતના હતું એ મુજબ જ સરકારી માધ્યમિકની જ પ્રક્રિયા છે એટલે તે મુજબ જ રહેશે એટલે તેમાં કોઈ ફેરફાર નથી જે જિલ્લા તમે પસંદ કરો છો એ જિલ્લા બાદ એ જિલ્લામાં જે શાળાઓ છે તમને જે જિલ્લો મળે છે એ જિલ્લાની જેટલી પણ શાળાઓ છે તે શાળાઓ પછી ફરીથી તમારે પસંદ કરવાની રહેશે અને એમાંથી મેરિટ કમ પ્રેફરન્સના આધારે આપને જે શાળા મળે ત્યાં આપણે હાજર થવાનું રહેશે તો ખાસ આજ આજની અગત્યની માહિતી હતી અસ્તુ આભાર